हाय बच्चा लोग, सोम सर फिजिक्स आराध्य क्लासेस। हाँ अवे दोस्त, आजे तारी माटे 12th साइंस फिजिक्स चैप्टर 6 उदाहरण पहलू। पहला उदाहरण में शू कहे कि प्रयोग 6.2 ने ध्यान पर लो। प्रयोग 6.2 हे ने चोपड़ी में क्या आ लै लीधो ध्यान पर त्यांथी। जो C1 અને C2 બે ગૂંચળાઓ, ફેરેડે નો પ્રયોગ છે। હા પ્રશ્ન શું છે આમાં? જો ધ્યાન પર લઈ લીધો ને પ્રયોગ, જોયો ધ્યાનથી, મેં તો લીધો ધ્યાન પર, તે લીધો એકચ્યુઅલી। પ્રયોગ શું હતો પહેલાં કહી દઉં તને, આ C1 ગૂંચળું છે જેની સાથે ગેલ્વેનોમીટર જોડ્યું છે, આ C2 ગૂંચળું છે જેની સાથે બેટરી જોડી છે। આ બેટરી ઓન કરીએ એટલે પ્રવાહ ચાલુ થાય, એ પ્રવાહના કારણે આ ગૂંચળાની આસપાસ મેગ્નેટિક ફિલ્ડ રચાય, એ મેગ્નેટિક ફિલ્ડ આની સાથે સંકળાય। ઓકે, પછી જો આ ગૂંચળાને એમ સાપેક્ષ ગતિ કરાવીએ તો આની સાથે જે મેગ્નેટિક ફિલ્ડ સંકળાયું છે એમાં ફેરફાર થાય, તો આમાં EMF ઉદ્ભવે, EMFના કારણે પ્રવાહ ઉદ્ભવે અને આ ગેલ્વેનોમીટરનો કાંટો આમ આવર્તન દર્શાવે। આખી ઘટના ક્યાં લઈને, બેટરી ઓન, પ્રવાહ ચાલુ, ચુંબકીય ક્ષેત્ર ચાલુ, અહીં જઈને અડ્યું, ગતિ કરાઈ એટલે ફેરફાર થયો, પ્રવાહ બન્યો, ગેલ્વેનોમીટરના કાંટાએ આવર્તન દર્શાવે। આ પ્રયોગ હતો બુકમાં। હવે એમાં પ્રશ્ન શું છે? પ્રશ્ન છે પહેલો કે ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો? તો આ પ્રયોગ ભણ્યો ત્યારે ખ્યાલ જ હતો ને આપણને કે આ ગૂંચળાની સ્પીડ વધારી દઈએ આમ ઝૂમ, તો કોણાવર્તન મોટું થઈ જાય, કેમ કે ફ્લક્સનો ફેરફાર ઝડપી થાય। હા, તો ગૂંચળાની સ્પીડ વધારીને આ કામ થઈ શકે છે। બીજું, આ વોલ્ટેજ વધારી દઈએ તો, આ વોલ્ટેજ વધારીએ તો આ પ્રવાહ મોટો બને, પ્રવાહ મોટો બને એના કારણે ચુંબકીય રેખાઓ પણ વધારે મળે, તો વધુ ફ્લક્સ સંકળાય, તો વધુ કોણાવર્તન થાય। સિમ્પલ, તો બે તો મસ્ત કારણો મળી ગયા, પહેલું કે આની સ્પીડ વધારી દો, બીજું આ વોલ્ટેજને હાઈ કરી શકો અથવા ઊંચા વોલ્ટેજવાળી બેટરી લગાવો। ત્રીજું કારણ ઉપર પહેલાં બે તો લખી દો, પહેલું C2ની સાપેક્ષ ગતિની ઝડપ વધારો, તો C2ની ઝડપ વધારવાથી મોટું આવર્તન અહીંયા મેળવી શકાય। બીજું કે બેટરી કઈ, આ જે C2 સાથે છે ને એ બેટરીની વાત છે, બેટરીનો વોલ્ટેજ વધારો તો અહીંયા કોણાવર્તન વધે। ત્રીજું કારણ, અહીંયા આ C2ની અંદર છે ને નરમ લોખંડનો સળિયો મૂકી દો આમ, શેનો સળિયો, નરમ લોખંડ, આ કંઈક ડિફરન્ટ છે। હા, મેં જોકે લેક્ચરમાં આગળ કહ્યું બી હતું કે નરમ લોખંડનો સળિયો મૂકીએ ને તેની પારગમ્યતા વધી જાય, હા એટલે મેગ્નેટિક ફ્લક્સ વધે અને આવર્તન દર્શાવે। તો આ ધાસું કારણ છે જે યાદ રાખજે, C2ના કેન્દ્ર પર નરમ લોખંડનો સળિયો ટાઈપ અથવા નળાકાર ટાઈપ મૂકી દો। આ ત્રણ બાબતોથી, આ ત્રણ પ્રયોગો દ્વારા તમે ગેલ્વેનોમીટરમાં જે કાંટો હોય ને એનું આવર્તન વધારી શકો છો। ચલો, આ પ્રશ્ન એના જવાબ થઈ ગયા। તારે માનવું પડશે ને કે થિયરીકલ પ્રશ્નો આપણી સમજ વધારે ક્લિયર કરે છે ટોપિક પ્રત્યેની। હા ચાલો જુઓ, ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરીને કેવી રીતે દર્શાવશો? અચ્છા જો ભાઈ, સૌ પહેલાં તો આ ગેલ્વેનોમીટર કેમ લીધું છે? આ ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થાય તો આપણને ખબર કઈ રીતે પડે? શું આપણે આમ આંગળી અડાડીને જોવાનું, ખૂબ બાપરે કરંટ આવ્યો એવું ના ભાઈ? આ ગેલ્વેનોમીટર કનેક્ટ કર, જેવો આમાં પ્રવાહ ઉત્પન્ન થશે ને આ ગેલ્વેનોમીટરનો કાંટો આમ કોણાવર્તન બતાવશે, આમ ટીંગ 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 ટીંગ। પણ હવે પ્રશ્ન શું કહે છે કે ગેલ્વેનોમીટર ના લીધો હોય તો તને કઈ રીતે ખબર પડે કે આમાં પ્રવાહ ઉત્પન્ન થયો? નજરેથી દેખાય તો નહીં જ, તો હવે આંગળી અડાડવાનો પ્રયોગ કરાય ના કરાય? બે બારમાં ભણે છે। હા, તો બીજો કોઈ આઈડિયા સોચ, વિડીયો પોઝ કરીને 2 મિનિટ અલગ અલગ રસ્તાઓ સોચ, અલગ અલગ દિમાગ લગાવી લીધું દિમાગ, હવે તું જો
તારે અહીંયા પ્રવાહ ઉત્પન્ન થાય જાણવું છે, એક નાનકડો બલ્બ લગાવી દે, નાનકડો ગોળો આમ, હા, જેવો આમાં પ્રવાહ ઉત્પન્ન થશે આ બલ્બ પ્રકાશિત થશે તો ખબર પડશે ને કે હવે પ્રવાહ આવ્યો, બલ્બ પાછો બંધ થશે ખબર છે પ્રવાહ ગયો. હા, એક બલ્બ લગાવીને બી આ કામ થાય. હા, પણ સચોટ કેટલા એમ્પિયર પ્રવાહ બન્યો એ જાણવું હોય તો ગેલ્વેનોમીટર જ લગાવવો પડે. હા, પણ ખાલી પ્રવાહની હાજરીને તમે બલ્બ વડે જાણી શકો છો. તો જવાબ લખો તો લખી દે કે નાનકડો બલ્બ ગેલ્વેનોમીટરના સ્થાન પર, ગેલ્વેનોમીટરની જગ્યાએ અથવા એના બદલામાં લગાવીએ તો પ્રેરિત પ્રવાહની હાજરી જાણી શકાય છે. ઇઝી છે. જાણી શકાય છે, ઇઝી છે. ચાલ સ્ક્રીનશોટ લઈ લે. લઈ લીધો ને સ્ક્રીનશોટ? ગમ્યો નાનકડો હળવો ફૂલ દાખલો, મજા આવી ને? હા, તો કમેન્ટમાં લખ કે સાહેબ મજા આવી ગઈ એમ. શેર કર, સબસ્ક્રાઈબ કર, લાઈક કર, તારા દોસ્તોને પણ મોકલ. હા ચાલ, બાય.